ઘટેલી ઘટના તમને કહું છું. બે ભાઈઓ પઠાણો પખ્તુનિસ્તાનમાં રહે, પાકિસ્તાનનો જે ભાગ છે ને પખ્તુન, પખ્તુનિસ્તાનમાં બે ભાઈઓ, સગા ભાઈઓ રહે, બેકાર, ધંધો ના મળે, નોકરી ના મળે, કંટાળી ગયા, ત્રાસી ગયા. એટલે બે જણા ઊંટ ઉપર બેસી અને થોડે દૂર કઈ શહેરે છે ત્યાં નોકરી કરવા માટે રવાના થયા. 25-30-40 માઇલ દૂર હશે ત્યાં બે ભાઈઓ બેઠા, અને બે ભાઈઓ એટલે કેવા, રામ ને લક્ષ્મણ ની જોડી જોઈ ગયા. એક ભાઈ બીજા માટે મરવા માટે તૈયાર, એવી એવી જોડી જોઈ ગઈ. જાય છે, જાય છે, જાય છે, જતા 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 જોયું આગળ, પેલા ઊંટ વાળાએ જોયું કંઈક બચકું પડેલું, એટલે ઊંટ નીચે બેસાડ્યો, અને નીચે બેસાડીને જઈને જોઈને ખોલે છે તો એમાં સોના મોરોની ગાંસડી નીકળી. આટલી બધી સોના મોરો, પેલાના સમયમાં મોરો ચાલે, સોનાથી ભરેલી. અને બે કઈ અલ્લાહનો શુક્ર માને, ઓહો હો હો, નોકરી કરવાની વાત એક તરફ રહી, ભગવાને કેટલી મોટી દયા કરી આપણા ઉપર, કેટલી વગર મહેનતે રસ્તામાં ખુદા જબ દેતા હોય તો છપ્પર ફાડ કે દેતા હોય, ઓર જબ લેતા હોય તો લેતો એમને એમ જાય, તમે કઈ પકડી રાખો તો હાથમાં ના રહે. બે રાજી રાજી થઈ ગયા, ખુશ ખુશ થઈ ગયા. સોના મોરની પેલી ગાંસડી હતી આવડી મોટી પોટકી, 5-10 કિલોની, મૂકીને ઊંટને પાછો વાળ્યો. હવે હવે કેમ, હવે શહેરમાં જઈને શું કરવું છે, હવે વળી 2% નોકરી કરીને શું કરવું, પાછો વાળ્યો. અને કાલે મેં તમને કહ્યું હતું ને, પેલા પરીક્ષિત ને કહ્યું મને સોનામાં રહેવા દેજે, પેલા કલયુગે માગ્યું હતું ને તેની જગ્યાએ રહેવા દેજે. એટલે આ સોના મોરોમાં પેલો કલયુગ આવ્યો, જેના ખોળામાં એ હતી ને પેલી કોથળી, એના મગજમાં વિચાર આવ્યો કે જો હું એકલો હોત તો આ બધી મને મળો, પણ હવે આ ભાઈ છે એટલે અડધી એને આપવી પડશે, અડધી એને આપવી પડશે, બાકી જો હું એકલો હોત તો આ બધી મને મળવાની હતી. વૃત્તિઓ કેટલી જલ્દીથી બદલતી હોય છે. જે હમણાં ભાઈઓ હતા એ હવે મનમાં મનમાં પેલો પાછો એવો વિચાર કરે છે. આ તો બહુ જીવતું જાગતું રિફ્લેક્શન છે. અનુભવ કરવો હોય તો કરજો, તમે કોઈને ગાળો દેજો એટલે ત્યાં તમને ગાળો દેવાનો જ છે. તમે બેઠા બેઠા એના માટે સ્વસ્તિ સ્વસ્તિ, તારું ભલું થાઓ, તારું ભલું થાઓ, તારું ભલું થાઓ, પેલો દુશ્મન પણ તમારા માટે સદબુદ્ધિ આપોઆપ કરતો થઈ જશે. આ તો અનુભવ કરવા જેવી વાત છે. પાછળ બેઠેલાના વિચારો આગળવાળાને આવ્યા, એટલે આગળવાળાએ પણ વિચાર કર્યો, અરે આને લાવ્યો, એ નતો આવતો, પણ મેં જ કહ્યું ઘણે ને બે જણા નોકરી કરશું, એ નતો આવતો, બાકી જો હું એકલો આવ્યો હોત અને આ બધી મોરો જો મને મળી હોત તો. બેના વિચારો બદલ્યા, હવે ભાઈ ભાઈ નથી રહ્યા, અંદરથી ભાઈ ભાઈ દુશ્મન થઈ ગયા છે. આ ગાંસડીએ એક નાનું સરખું શહેર આવ્યું, બે ઉતર્યા, વિચાર કર્યો ભૂખ બહુ લાગી છે. પેલા નાના ભાઈને કહે છે, જા તું જઈને શહેરમાંથી કઈ મીઠાઈ બીઠાઈ લઈ આવ, અને હું અહીં બેઠો છું, આ મોરોનું સાચું છે. પેલો ભાઈ મીઠાઈ લેવા ગયો, અને આના વિચારો એવા બગડવા માંડ્યા, એવા બગડવા માંડ્યા, એવા બગડવા માંડ્યા. પેલો મીઠાઈનો આટલો મોટો પડીકો લઈને આવી રહ્યો છે, એને જોતા જ આના મનમાં કાળ ઉઠીને કે આ દુશ્મન મારો એમ, આ દુશ્મન નતો આવતો ને મેં લીધો એને. પાસે જ બંદૂક પડેલી, પઠાણો છે ને બંદૂક સાથે જ રાખે, પાસે જ બંદૂક પડેલી, નિશાન ચડાવીને માર્યો, ગોળી લગાવીને ગબડી પડ્યો, મારી નાખ્યો નાના ભાઈને. હવે બધી મોરો મને મળશે, હવે કોઈ ભાગીદાર ના રહ્યો, હવે કોઈ આમાં ભાગ પડાવનારો ના રહ્યો. એક દિવસ પહેલા જો એ ભાઈ મર્યો હોત તો આ માણસ રડી રડીને મરી ગયો હોત, પણ એક કલાકમાં એની વૃત્તિઓ કેટલી બદલાઈ ગઈ. પેલી મીઠાઈ હતી એ લઈને ખાધી, કારણ કે ભૂખ્યો હતો, અને થોડીક વારમાં એને ઘેન ચડવા માંડ્યું, થોડીક વારમાં એ ગબડી પડ્યો, કારણ કે પેલો ઝેર ભેળવીને લાવ્યો હતો. પેલો લાવનારો છે ને એ ઝેર ભેરવીને લાવ્યો, એને વિચાર કરી લો કે મીઠાઈમાં ઝેર ભેરવીને અને ખવડાવું એટલે એનો નિકાલ થઈ ગયા, બેયનો નિકાલ થઈ ગયો, મોરોની કોથળી એમ નેમ પડી ગઈ. ડાયા માણસોને ખબર પડી, ડાયા માણસો એક પાડીઓ ઉભો કર્યો, એક પથ્થર ઉભો કર્યો, એના ઉપર લખ્યું, ભાઈઓ હો તો અહીં આવીને બોધપાઠ લઈ જજો, બે ભાઈઓ હો જોજો, આ કમાવા નીકળ્યા હતા, જોજો આ બે રામ લક્ષ્મણ જેવા હતા, પણ સોનાના ટુકડાએ બેની બુદ્ધિ બગાડી, એમાંનો એક ટુકડો ઉપયોગ ના કરી શક્યા, એક એક મોરનો ઉપયોગ ના કરી શક્યા. પુત્રા દપી ધન ભાજામ ભીતિ, સર્વત્રૈષા વિહિતા નીતિ, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે.
ઉગ્રસેનનો દીકરો કંસ છે. કંસ જયારે જન્મ્યો ત્યારે ઉગ્રસેને આખા મથુરામાં પેડા વેચ્યા હતા, આખા મથુરામાં. ઘણા આજે વેચતા હોય છે, આજે ઘણા લોકો વેચતા હોય, બાબો આવ્યો, બાબો આવ્યો. અરે બાબો તો આવ્યો, પણ એ ઉગ્રસેનના ત્યાં કંસ તો નથી આવ્યો ને, એ તમારા ત્યાં કોઈ કંસ થઈને તો નથી આવ્યો ને. હવે તો ભવિષ્ય બતાવશે, પણ હમણાં તો પેડા વેચો. આ ગામમાં ખોટી પડે તો બીજા ગામથી લાવો, બીજા ગામમાંથી, ત્રીજા ગામમાંથી લાવો. જેને નથી એ ઝંખી રહ્યા છે, જેને છે એ આનંદ આનંદ કરી રહ્યા છે, અને જેને એ છોકરા જ કંસ થઈને સામે આવ્યા છે એ કહે છે ભગવાન બીજા જન્મે વાંચ્યો રાખજે, આવા છોકરા ના આવે, બીજા જન્મે અમારે છોકરા નથી જોઈએ. એટલે પેલો કંસ છે ને, એ કંસ કહે છે કોઈ પણ ભોગવે હવે મારે તો રાજગાદી જોઈએ જ છે. ભારતનો ઇતિહાસ જોયો, બાદશાહોનો ઇતિહાસ જોયો, આરબ દેશોનો ઇતિહાસ જોવો તમે, કોઈ મોતે મરતો જ નથી. એના છોકરા જ એને મારે, એના ભત્રીજા જ એને મારે. પેલો ગાદી ઉપર બેઠો બેઠો હુકમ ચલાવતો હોય કે આ દુનિયાનો બાદશાહ, એને ખબર નથી કે એના પાછળ તો કેટલા કાળ ભમી રહ્યા હોય. કૂતરાના મોતે મારે, સારી રીતે પણ નહીં, કૂતરાના મોતે ચામડા ઉતેડે એના બદલો લેવા માટે, એના જ ભત્રીજાઓ, એના જ ભાણેજો, એના જ સગા દીકરાઓ. એક દિવસ કંસ છે, એ કંસે એની ગુંડા પાર્ટીની સાથે યોગ કરીને ઉગ્રસેનને પકડીને જેલમાં પૂરી દીધો. મા બાપ બેને જેલમાં પૂરી દીધા અને ગાદી ઉપર બેસે. પ્રજાનો એક નિયમ છે, હંમેશા ઉગતા ને નમવું એ પ્રજા, પ્રજાનો મોટો વર્ગ એવો હોય, ડૂબતા ને કોઈ ના નમે. બધાએ કંસની જય જયકાર કરી, લોકોએ કહ્યું કે હવે જે થાય, અને એને હાહાકાર મચાવવા માંડ્યો ચારે તરફ. જુલમ જુલમ, જે જુલમ કરીને બેઠો છે, જે પોતે જ અન્યાય કરીને બેઠો છે, એની પાસેથી તમે ન્યાયની શું આશા રાખી શકો? ચારે તરફ હાહાકાર થઈ ગયો છે. પણ એને એક બહેન છે, એનું નામ દેવકી છે, બંનેનું નામ વસુદેવ છે. આટલો જુલમી હોવા છતાં એને બહેન ઉપર બહુ વાલ છે, બહેન ઉપર બહુ પ્રેમ છે. એટલે વર્ષે, બે વર્ષે, છ મહિને પણ પોતાની બહેનને બોલાવે છે. અહીંની સંસ્કૃતિમાં અને ભારતીય સંસ્કૃતિનો ભેદ જોજો. અહીંયા કોઈ ભાઈ કોઈ બહેનને બોલાવે છે, પૂછી જોજો. રક્ષાબંધન રાખડી બાંધવા જાય છે કોઈ, બહેનના માટે કંઈક આપે છે કંઈક? કશું નહીં, બેન બહેનના ઠેકાણે, ભાઈ ભાઈના ઠેકાણે. એક ભારત છે, ભારતીય એક સંસ્કૃતિ છે. એક ભાઈ એ બહેનની ચિંતા તો કરે છે, એના ભાણેજાની એ ચિંતા કરે છે. એકલી બહેનની નહીં, એના ભાણેજાની એ ચિંતા કરે છે. એના ભાણેજા પરણવાના હોય ત્યારે પણ એ મામો થઈને કંઈ ને કંઈ લઈ જાય છે, એની જવાબદારી છે, સંસ્કૃતિ છે. વર્ષમાં એક વાર બેન આવે, ઓછામાં ઓછી એક વાર ભાઈ એના ત્યાં જાય. ભાઈ બીજ જેને કહેવાય, ભ્રાતૃ દ્વિતીયા, વર્ષ બેસતા વર્ષના બીજા દિવસે, તે દિવસે ભાઈ છે એ બહેનના ત્યાં જમવા જાય. એટલા માટે શાસ્ત્રકારોએ રાખ્યું કે જઈને બહેનનું ઘર જુએ, ભાઈને એમ ખબર પડે કે તારા ઘરમાં તો ફ્રીજ છે, મોટરો છે, પંખા છે, એર કન્ડિશનર છે, બધું છે, પણ બહેનના ઘરમાં તો જો હાલ્લા કુસ્તી કરે છે. અને ભાઈ જયારે જોવે બહેનની દરિદ્રતા, એટલે આપોઆપ જયારે મારા ઘરમાં છે તો એના ઘરમાં કંઈક મોકલે. એક દિવસ બહેન પોતે આવે, ભાઈને રાખડી બાંધવા આવે, અને એ રીતે ભાઈ બહેનનો સંબંધ તૂટે નહીં, ચાલુ રહે. એક આપણી સંસ્કૃતિ એક પદ્ધતિ છે. કંસે બહેનને બોલાવી છે, દેવકી ને વસુદેવ બે આવ્યા છે, અને કેટલા ટાઈમ સુધી કંસની રાજધાનીમાં રહીને ખૂબ આનંદથી અમન ચમન કરતા રહ્યા છે. સારામાં સારું, મારી બહેનથી વધારે શું હોય. અને પછી બહેનને વિદાય કરવાનો પ્રસંગ આવ્યો. સરસ મજાનો રથ શણગારેલો છે, રથ ઉપર વસુદેવ બેઠા છે, દેવકી બેઠા છે, અને કંસ ઠેઠ ભાગોળેને વિદાય કરવા આવે છે. કંસની આંખમાં આંસુ છે, દેવકીની આંખમાં પણ આંસુ છે. ભાઈને બેન જુદા પડશે, બેન ફરીને જલ્દી આવજે હો, આ તારા ભાઈનું ઘર છે, એમ એકબીજાને કંઈક સંદેશાઓ આપી રહ્યા છે. એટલામાં તો જાણે આકાશમાં કોઈ મોટો કડાકો થયો હોય, કડાડાડાડાડા કરીને, વગર વાદળાએ આવો કડાકો, આવો આવો ધડાકો કેવી રીતે થયો. અને કંસે આમ આકાશ સામે જોયું તો આકાશમાંથી એક વાણી આવી રહી છે, દેવી વાણી. કંસ, કંસ, તારી દેવકી જે બેન છે એનો આઠમો ગર્ભ તારો કાળ થશે. એક ધ્યાન દેજો,
કાળ થી સૌથી વધારે કોણ ડરે? પુણ્યાત્મા ના ડરે. પાપી જેટલો કાળ થી ડરે એટલું બીજું કોઈ ના ડરે. અનુભવ કરવો હોય તો કરી લેજો. જેમ જેમ તમારા પુણ્યો વધતો જાય એની એક નિશાની આપો, એમ એમ તમે કાળ થી નિર્ભય થતા જાઓ. જેમ જેમ તમારા પાપો વધતો જાય એમ એમ તમે કાળ થી વધારે ડરતા જાઓ. સ્ટાલિન છે ને, સ્ટાલિને 20 વર્ષ રાજ્ય કર્યું, એક દિવસ સભામાં ના આવ્યો, પ્રજામાં એક દિવસ ના આવ્યો. જોઈ જોજો, ઇતિહાસ જોઈ જોજો, એક દિવસ પ્રજા વચ્ચે નહીં આવ્યો. એને હુકમ રૂમમાં બેઠા બેઠા જ હુકમ છોડ્યા કર્યા. પ્રજા વચ્ચે આવવાની હિંમત નહીં, તાકાત નહીં. જેને કરોડોને માર્યા છે, જેને કરોડોને આંસુ પાડ્યા છે, એ માણસ પ્રજા વચ્ચે કેવી રીતે આવી શકે? ગાંધીજીએ કહ્યું મારા માટે કોઈ રક્ષક ના જોઈએ. વલ્લભભાઈએ કહ્યું હવે જરા પરિસ્થિતિ બગડવા માંડી છે અને તમારા માટે રક્ષકની જરૂર છે, હું એને કોઈ ઉપવાસ ઉપર ઉતરીશ જો મારા માટે રક્ષક મૂક્યા. મારો રક્ષક ભગવાન છે, મારે ભગવાન સિવાય કોઈના રક્ષણની જરૂર નથી. તુલના કરો, ડિક્ટેટરો કેવી રીતે જીવતા હોય છે અને કેવી રીતે એ છુપાઈને રાજ કરતા હોય. જેમ જેમ પાપ વધે એમ એમ કાળનો ભય વધે, જેમ જેમ પુણ્ય વધે એમ એમ તમે નિર્ભય થતા જાઓ. મારા એક સજ્જન ઓળખીતા પટેલ, અભણ માણસ, બિલકુલ અભણ, ખેતી કરે, હળ ચલાવે, પણ હળ ચલાવતા ચલાવતા એની વળી ઈચ્છા થઈ લાવો ત્યારે વેપાર કરીએ. એટલે આજથી 40-45 વર્ષ પહેલા વેપારમાં પડ્યા, શરૂઆત કરી. વિસનગર બાજુમાં ગામ, ત્યાં જઈને એક નાની સરખી દુકાન કરી. અને પછી આ અભણ માણસે કઈ વેપાર કર્યો, વેપાર 17 પેઢી ઉભી કરી. 17 પેઢી, એક નહીં, બે નહીં, 17 જગ્યાએ 17 દુકાનો હોય ગંજ બજાર ની અંદર, આમ તેમ ફલાણી ફલાણી એજન્સી ફલાણી. 17 પેઢીઓ ઉભી કરી. કુટુંબ જાઓ જલાય, 54 માણસો નું કુટુંબ એક ચૂલે જમે. 54 માણસો, 4 છોકરા, એના કાક, એના ભાઈના છોકરા, એની વહુઓ, એના છોકરા, 54 માણસો એક રસોડે જમે. તમે શું જમવાના હતા? તમે તો 2 સિંગડા લડ્યા કરો છો. 2 માણસ છે ને, તે 2 માણસે સારી રીતે જમી નથી શકતા. 54 માણસો, પણ ઘરમાં આનું નામ પુણ્ય. એકલો પૈસો આવે એનું નામ પુણ્ય નહીં, પણ માણસો બધા સારા ભેગા થાય, ટુકડામાંથી ટુકડો વહેંચીને ખાય, પણ કોઈ ફરિયાદ ના કરે, કોઈ ઝઘડા ના કરે. આ તો લોકો એક એક ચીજ માટે ઝઘડે છે, ચાના પાણી માટે લડે છે. જયારે મરવાના થયા, 3 દિવસ પહેલા છોકરાઓને બોલાયા, ભત્રીજાઓને બોલાયા, સારા બેઠેલા. જો બેટા હવે હું 3જા દિવસે રહેવાનો નથી. યોગીઓ શું મરવાના હતા? કર્મયોગ, અનાસક્તિ કર્મયોગ. જો બેટા હવે હું જીવવાનો નથી, 3જા દિવસે આટલા વાગે મારું મૃત્યુ થશે. લોકો હસવા લાગ્યા કે તમે તો બેઠા છો, તમારા નખમાં કોઈ રોગ નથી. નહીં, ભલે પણ તમે હું કહું એ માનો એમ. આવા યોગીઓ મેં જોયેલા છે, મેં જોયા છે. 3જા દિવસે મારું મૃત્યુ થશે. અને જો તમને બધાને એટલા માટે બોલાયા છે કે તમારી પાસે મારે 2 વસ્તુઓ માગવાની છે. એક વસ્તુ તો મારા મૃત્યુ પછી કોઈ રડશો નહીં. બોલો, શું કામ રડવું પડે? મેં શું નથી કર્યું, મેં શું નથી મેળવ્યું? ભગવાને મને મારામાં શું આવડત હતી, હું કેટલું ભણેલો હતો. મોટા એમએ પાસ થયેલા ફૂટપાથ ઉપર બેકાર ફરેલ છે, જો આ નિશાળે નથી જોઈ મેં. અને 17 પેઢીઓ મને ભગવાને આપી, બોલ મેં મને શું નથી આપી. અને આ લીલી વાળી, આટલો મોટો વસ્તાર જોઈ લો. અને એ વસ્તારે પાછો કેવો બધો સુપાત્ર છે, એકે એમાં કુપાત્ર નથી, એકે એક સુપાત્ર છે. અને આ હાથે કેટલું પુણ્ય કર્યું તને ખબર છે? આ હાથ હંમેશા આમ લાંબો થતો જ રહ્યો, જ્યારે જુઓ ત્યારે. એટલે બધું સારું છે. હવે તમારે શું કામ રડવું પડે, મારે શું કામ રડવું પડે? હું તો તૈયાર બેઠો છું, પણ 2 કામ કરવાના તમારે. એક તો મારા પાછળ કોઈ રડવાનું નહીં, અને બીજું મારી પાછળ ગાડું ભરાય એટલા લાડવા કરજો. ગામઠી ભાષામાં ગાડું ભરાય એટલા લાડવા કરજો, અને જે આવે એને ખવડાવજો. બસ આ પટેલની એક ખાસિયત બતાવી, એમને ખવડાવવામાં જ આનંદ, જમાડવા. તમે બધા ગમે એમ કોને 12માં ના કરો ને, 13માં ના કરો ને, 18માં ના કરો ને, પણ એના ત્યાં કઈ પ્રસંગ આવે એટલે એને તો ખવડાયા વિના એને એનો સંતોષ જ ના થાય. ગાડું ભરીને લાડવા કરજો, અને જે આવે એને ખવડાવજો. એ ગુજરી ગયા, ખરેખર 3જા દિવસે ગુજરી ગયા. છોકરા પાછા એવા નીકળ્યા મારી પાસે આવ્યા, મને કે
મારા બાપુ દેવ થઈ ગયા, એક ગાડું ભરીને લાડવા કરી કરવાનું કહી ગયા છે. મારી ઈચ્છા છે તમે આવો અને કંઈક થોડાક પ્રવચનો સંભળાવો તો આવું. મેં કહ્યું અરે એ તો યોગી હતો, અમે બધા તો શું યોગી થવાના હતા, પણ ખરેખર પદ્મ પત્ર વિમાન બસા જેની 17 પેઢીઓ હોય ને એમાં એનું મન ના રહે. તમારી તો આટલી આટડી હોય ને તો એમાં મન રમ્યા કરે કે શું થશે શું થશે, અને 17 પેઢીમાંથી પણ મનને વાળી લીધું, અનાસક્ત સોંપી દીધું, હવે તમારે જેમ કરવું એમ કરજો. એ તો યોગી હતો, એની મુક્તિ માટે ભાગવત બેસાડવાનું ના હોય, એ તો મુક્ત જ હતો, પણ એની મુક્તિ માંથી આપણે કંઈક સમજવાનું છે. છોકરા એવા નીકળ્યા, એમણે એક ગાડું લાડુ કરવાની જગ્યાએ 18 ગાડા લાડુ કર્યા, 18 ગાડા. મારા બાપુએ તો કહ્યું હતું કે એક ગાડું કરજો, પણ 18 ગાડા ભરીને લાડુ બનાવ્યા, અને કેટલા બીજા પકવાનો કર્યા, અને આજુબાજુના ચારે તરફના ગામો સગા વાલા એ બધાને જમાડ 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 કરતા. એટલે જેમ જેમ માણસનું પુણ્ય વધે એની એક નિશાની છે, પુણ્યથી સદબુદ્ધિ આવે, સદવૃત્તિ જાગે. સદવૃત્તિ જાગે એટલે ઘરમાંથી કુસુંબ જાય, પાપથી દુર્વૃત્તિ જાગે. દુર્વૃત્તિ જાગે એટલે નાની નાની બાબતોમાં ઘરમાં ઝઘડા થાય, ઝઘડા થાય એટલે અશાંતિ. પુણ્ય વધે એટલે કાળથી ડરે નહીં, પણ કાળનો સત્કાર કરે, સ્વાગત કરે. એને કાળને એમ કે આવો આવો ભાઈ, હું તારા માટે તૈયાર છું. પણ પાપી છે ને, એ પાપીનું જેમ પાપ વધે એમ એ વધારે ને વધારે ભયભીત થતો જાય, વધારે ને વધારે. એટલે પેલા કંસે જયારે આ વાણી સાંભળી, કંસ આનું 18મું આનું 8મું બાળક છે, તારો કાળ થઈને જન્મ છે, એની સાથે જે ભયભીત થઈ ગયો, ડરી. ભયથી જેટલા પાપ થાય છે ને એટલા બીજી કોઈ રીતે નથી થતા. ઇતિહાસને જોજો, જે લોકોએ પ્રજા ઉપર બહુ અત્યાચારો કર્યા એ ભયના કારણે કર્યા. આ મને મારી નાખશે, આ મને મારી નાખશે, જે મને મારી નાખશે એને મારી નાખો, એને મારી નાખો. ભયમાંથી પાપ પેદા થાય છે, પાપમાંથી ભય ને ભયમાંથી પાપ, એ ચક્ર એવું ચાલ્યા કરે. એટલે પછી તો એને મારે જ છૂટકો, એક પછી એક, એક પછી એક બધાને મારે જ છૂટકો. ચોટલો પકડીને નીચે પછાડી દેવકીને, પેલી દેવકીને જે વિદાય કરતો હતો એ બેન, સગી બેન એનો ચોટલો પકડીને એને નીચે પછાડી અને તલવાર ઉપાડી. તેમાં પણ પોતાની બેનની હત્યા. ઉપનિષદોમાં એક બહુ સુંદર વાત લખી, આખા જીવનની વાત લખી છે, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ નવારે પતિ કામાય પતિ પ્રિયો ભવતિ, આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતિ નવારે પત્યુ કામાય પત્ની પત્ન્યા કામાય પત્ની પ્રિયા ભવતિ, આત્મનસ્તુ કામાય પત્ની પ્રિયા ભવતિ. બહુ લાંબુ લિસ્ટ આપ્યું છે, વાંચજો, જોજો તો ખરા. યાજ્ઞવલ્ક ઋષિ છે, યાજ્ઞવલ્કસ્ય દ્વે ભાર્યે, એને બે સ્ત્રીઓ છે, બે સ્ત્રીઓ છે. મૈત્રેયી કાત્યાયની ચ, એકનું નામ મૈત્રેયી છે અને બીજીનું નામ કાત્યાયની છે. તત્ર મૈત્રેયી બ્રહ્મવાદિની, પેલી મૈત્રેયી છે પતિ જેવો બ્રહ્મવેત્તા છે એવી સ્ત્રી પણ બ્રહ્મવેત્તા છે, એ પણ આધ્યાત્મિક માર્ગ ઉપર ચડેલી છે. સ્ત્રી પ્રજ્ઞેતરા કાત્યાયની, અને પેલી કાત્યાયની છે એ સામાન્ય બુદ્ધિવાળી છે, સ્ત્રી પ્રજ્ઞા. એટલે યાજ્ઞવલ્ક છે એ જયારે ઘરમાંથી નીકળ્યો તો મૈત્રી એ પૂછ્યું કે ક્યાં જાઓ છો, કે છે સંન્યાસ લેવો છે મારે, હવે આખી જિંદગી સુધી રહ્યો બધું કર્યું પણ છેલ્લી ઘડીએ તો મારે સંન્યાસ જ લેવો છે. તો સંન્યાસ લેવો છે તો આખી જિંદગી સાથે રહ્યા સુખ દુઃખમાં મને મૂકીને સંન્યાસ લેવો છે, તમારા તમારા તમારી સાધનામાં હું કદી બાધક બની છું, તો તમે એકલા એકલા સંન્યાસ લેવા જાઓ છો, જો સંન્યાસ જ લેવો હોય તો મને સાથે લઈજો. એમ તો મારો વિચાર હતો કે હું આ મિલકત વેચી દઉં, તમે બંને પછી લડો નહીં, એટલે બેને હું મિલકત વેચીને પછી જઉં, મારે મિલકત નથી જોઈતી, તમારે કાત્યાયની આપવું હોય એટલું આપી દો, મારે એક પૈસો નથી જોઈતો. જુઓ વિચાર કરો, માણસોની ભૂમિકાનો વિચાર કરો, એક માણસનો દોરો તો એક એક પૈસામાં હોય, એક માણસનો વૃત્તિ એવી હોય કે લઈને ભાઈ જાને મારે કશું નથી જોઈતું. બેની વૃત્તિઓ જુઓ. પેલી કાત્યાયની ખબર પડી કે આ મૈત્રીએ એનો ભાગ જતો કર્યો, એટલે તો રાજી રાજી થઈ ગઈ, મારો ભાગ મળ્યો ને એનો ભાગ મળ્યો.
આપણે તો બે ભાગ બસ હવે હવે આનંદ થી રહીશું. આ બે ભલે જતા જવાબ બે ને સંન્યાસ લેતા હોય તો ભલે લેવા દો નવા. અને પછી પેલા યાજ્ઞવલ્કે મૈત્રેયને બેસાડીને કહ્યું, જો મૈત્રેય નવા અરે પ્રત્યુક કામાય પતિ પ્રિયો ભવતી આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. તને જે પતિ વાલો લાગે છે, સ્ત્રીને પતિ જે બહુ વાલો લાગે છે, પતિના કારણે એ વાલો નથી લાગતો. પતિમાંથી સુખ મળે છે, એ સુખનું સાધન છે, અને સુખનું સાધન છે એટલે એમાં વાલ થાય છે. જે દિવસે એ સુખનું સાધન નહીં રહે, દુઃખનું સાધન થઈ જશે, સુખનું બાધક બની જશે, દુઃખનું સાધન થશે, તે દિવસે એ જ પત્ની એને ઝેર વાટીને ખવડાવી દેશે. ઝેર વાટી જુઓ, દાખલાઓ જુઓ, ઇતિહાસ જુઓ. નવા આરે પત્ની પત્ન્યા કામાય પત્ની પ્રિયા ભવતી આત્મનસ્તુ કામાય પત્ની પ્રિયા ભવતી. પુરુષને જે આ પત્ની વાલી લાગે છે એ તો મોહ છે, એમ ના સમજતા કે આ ખરેખર વાલ છે. પત્ની સુખનું માધ્યમ બની છે, સુખનું કારણ બની છે. જ્યાં સુધી એ સુખ આપશે અથવા જ્યાં સુધી એનું સુખ બીજા સુખ કરતા નીચું નહીં હોય, પતિને એના કરતા વધારે સારું સુખ દેખાવા લાગે અને સારા સુખમાં બાધક બને, ઝેર થઈ જશે, દુઃખનું કારણ થશે, પ્રાયમસ મૂકીને સળગાવી દેશે. અને પછી કહે છે કે સ્ટવ કરતા કરતા સળગી ગઈ, નાવા શું પાડશે, રડવા લાગશે ને કૂટી પાડશે. કોઈ કોઈને વાલું નથી લાગતું, કોઈ કોઈના ઉપર વાલ નથી. સંસારનું અસલ સ્વરૂપ તમે જુઓ, પ્રેમ જેવો કોઈ મોટો દગો નથી, પ્રેમ જેવો કોઈ મોટો દગો નથી. જો તમે એના નીચેના સ્તર ઉપર જઈને જુઓ તો તમને ખ્યાલ આવે. અને એટલા માટે મૈત્રી આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી આત્મા વારે દ્રષ્ટવ્ય શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિતવ્ય. જો તારે તારા જીવનનું કલ્યાણ કરવું હોય તો વૃત્તિઓને અંદર વાળ અને પરમાત્માના દર્શન કર. પ્રેમ જ કરવો હોય તો કૃષ્ણ ઉપર કર, પ્રેમ જ કરવો હોય તો આત્મા ઉપર કર. આટલી ઠોકરો ખાધા પછી પણ જો તેને ભાન ના થતું હોય તો તું દયાને પાત્ર છે. આટલો લાંબો બધો ઇતિહાસ મળે, લાંબો એટલું જીવનની જે સત્યતા છે, જીવનની જે પરમાર્થ સત્યતા છે એના આગળ મૂકી દીધી. તું જોતી નથી આ કાત્યાયનીનો ડોળો કેવો ધન ઉપર લાગેલો છે. એને જરાય એમ નથી થતું કે મારો પતિ જાય છે લાવો પાછો વાળું, બિચારાને કોણ ખવડાવશે, કોણ એ સંન્યાસી થશે, કોઈ ખાવા આપે, કોઈ ના આપે, કોઈ વહેલું આપે, કોઈ મોડું આપે. એ તો રાજી રાજી થઈ ગઈ, સારું થયું, આ તો ગયા, આપણે તો બસ મિલકત જ મળી. એટલે પેલો કંસ છે ને, કંસ એ કંસે ચોટલો પકડીને બેનને, હમણાં જે બેનના આગળ ફરી આવજે, જરૂર આવજે, જરૂર આવજે એવું જે કહેતું હતો, એ જ કંસે ચોટલો પકડીને નીચે પછાડ્યો. બધા વચ્ચે પડ્યા, ઘણા લોકો વચ્ચે પડ્યા. અરે આવું ના થાય, વસુદેવ વચ્ચે પડ્યા. તમારી બેન છે એને ના મરાય કે નહીં, મારી બેન પણ કાળને પેદા કરનારી, મારી બેન મને મારા કાળને પેદા કરે. છેવટમાં પછી બધા દયા માણસોએ એને વસુદેવે મળી અને એવી રીતે સમાધાન કર્યું કે આ બેનને બનેવી બેયને જેલમાં નાખો અને એનું એક એક બાળક છે એ કંસને આપી દેવાનું. વસુદેવે સ્વીકાર કર્યો, મારું એક એક બાળક હું તમને આપી દઈશ. એ શરતે વસુદેવ અને દેવકીએ બેયને ભયંકર તોતિંગ ભયંકર જેલમાં પૂરી દીધા. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું તે. દેવકીને ખબર હતી કે જ્યારે હું કંસના ઘરમાંથી વિદાય થઈશ ત્યારે જેલમાં મારા પગલા હશે. એને તો કંસે કેટલું આપેલું ઘેર લઈ જવા માટે, આ લઈ જા, આ લઈ જા, આ લઈ જા, એ બધું કઈ નું કઈ થઈ ગયું, પલટી ગઈ બાજી. જીવનમાં કેટલીક વાર આવા વળાંક પણ આવતા હોય છે, અકલ્પ્ય કલ્પના. તમારી કલ્પના ના હોય, તમારા વિચારો ના, તમારા પ્લાન ના હોય, તમારા પ્લાન એમ ને એમ રહી જાય અને એક નવો પ્લાન આવીને ઉભો રહે, એવો ઉભો રહે કે એના ઉપર તમારે ચાલવું જ પડે, તમારી કોઈ એમાં કશું ના થઈ શકે. બેયને જેલમાં પૂરી, ભયંકર સંત્રીઓ, એક તલવાર ખડગધારી, અને બિચારા કંગાળ હાલતમાં જેલમાં સમય વ્યતીત કરી રહ્યા છે. પુત્ર થયો, પુત્ર થયો, અને કંસને સમાચાર આપવા પડ્યા, પુત્ર થયો. સ્ત્રીને જ્યારે પહેલું સંતાન થાય, એ પ્રથમ સંતાનમાં એની જે ઉર્મીઓ હોય, એની જે લાગણી હોય, એ તો એક એક જન્મ આપનારી માં જ સમજી શકે.
પછી ત્રણ ચાર પાંચ છ સાત દસ એ તો પછી જવા દે, પછી નહીં. પણ એને જે પ્રથમ સંતાન હોય, એ પ્રથમ સંતાનનું મુખ જોવા માટે, એને ખોળામાં રમાડવા માટે, એનું લાલન પાલન કરવા માટે કુદરતે એની અંદર જે માતૃત્વ મૂકેલું છે, માતૃત્વની ઝંખના મૂકેલી છે, એની જે પ્રથમ પ્રાપ્તિ છે, પ્રથમ સ્ટેજ છે, એના માટે કેટલી વિહ્વળ હોય. પણ વસુદેવે કહ્યું, દેવકી આપણે વચનથી બંધાયેલા છીએ અને આપણે નહીં આપીએ તો જેલમાં છીએ, આપણે આપવું જ પડશે. એટલામાં તો પેલા જેલના જેલરે જઈને સમાચાર આપી દીધા કે દેવકીને સંતાન થયું છે. એટલે કંસ છે ને પગ પછાડતો ધમ 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 આવ્યો, બારણા ખુલ્યા. હજુ નવજાત શિશુ તો બિચારું એમને એમ જ છે, લાવો મહારાજ. અને ધ્રુજતા હાથે વસુદેવે પોતાનું પ્રથમ સંતાન કંસના હાથમાં આપ્યું, એના પગ પકડી જોરથી ઉછાળીને મારે જોરથી પથ્થર ઉપર, જાણે પરપોટો ફૂટે, દૂધની બોટલ ફૂટી જાય એવી રીતે ચુક ટુકડે ટુકડા એના ફોદે ફોદા કરી નાખ્યા. અટ્ટહાસ ખડખડાટ હસતો હસતો એ ચાલ્યા ગયા. દરવાજા બંધ થઈ ગયા. બીજું થયું, ત્રીજું થયું, ચોથું થયું, સાતમું થયું. કલ્પના કરી શકો છો, જે પતિ પત્ની જેલમાં રહેતા હોય અને જેના એક નહીં પણ સાત સાત સંતાનો એમની નજર આગળ પાણીના ગળાની માફક તોડી નાખવામાં આવ્યા હોય, એ દંપતીની શું દશા, એની શું પરિસ્થિતિ. આઠમાનો વારો છે, શ્રાવણ મહિનો છે, અને શ્રાવણ મહિનો એટલે મુશળધાર વરસાદ પડતો હોય, એમાં પણ અંધારી રાત છે, ચારેય તરફ ઘટા છવાયેલી છે, ઘોર ઘનઘોર ઘટા, કડક 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 વીજળી થઈ રહેલી છે, ચારે તરફ ચમકારા થઈ રહ્યા છે. બળવાન માણસ હોય એને પણ બીક લાગે એવી ભયંકર સ્થિતિ છે. એવા ટાઈમે રાતના બરાબર 12 વાગે, શ્રાવણ વદ આઠમ રોહિણી નક્ષત્ર, રાતના બરાબર 12 વાગે પેલો જે કાળ હતો, નહીં જે સંસારનો ઉદ્ધારક હતો, જે સંસાર માટે જન્મ્યો હતો, એનું પ્રાકટ્ય થયું. અને એનું પ્રાકટ્ય થયું એટલે દેવકીએ જોયું, ઓહો, મારું આઠમો બાળક. એને સાત બાળકે જોઈ ચૂકી હતી, અને સાત બાળકનો વિનાશ પણ જોઈ ચૂકી હતી. દેવકીએ વસુદેવને કહ્યું, ગમે તો ગમે એમ કરો, પણ મારા છોકરાને બચાવો, મારા છોકરાને બચાવી દો. વસુદેવે કહ્યું, હું કેવી રીતે બચાવું, મારા હાથમાં શું છે, આપણે તો જેલમાં છીએ. પણ ભાવનાની તીવ્રતા છે ને, એ વાસ્તવિકતાનો સ્વીકાર નથી કરતી હોતી. યાદ રાખજો, ભાવના જ્યારે તીવ્ર કક્ષાએ પહોંચે, ઉર્મીઓ લાગણીઓ જ્યારે અત્યંત પરાકાષ્ઠાએ પહોંચે, એટલે વાસ્તવિકતા ખતમ, વાસ્તવિકતાની કોઈ પરવા નહીં. અને એક બીજી વાત પણ યાદ રાખજો, દુનિયાની જેટલી ક્રાંતિઓ થઈ છે, એકે એક ક્રાંતિના મૂળમાં કોઈ સ્ત્રી રહેલી છે, પુરુષની, એના મૂળમાં સ્ત્રી હોય, પછી પુરુષને જગાડે. પુરુષ તો મર્દુ છે, શવ એ તો મર્દુ છે, પણ એને કોઈ સ્ત્રી, સ્ત્રીનામ વાક્ય ભગવદ્ ગીતામાં લખ્યું, સ્ત્રીની વાણી છે ને, એ વાણી એ મારી વિભૂતિ છે, એ મારી વિભૂતિ છે. ફ્રાન્સ જજો, પેરિસમાં જોન ઓફ આર્કનું એક પૂતળું સોનાનું મૂકેલું છે, જોવું હોય તો જોજો. ફ્રાન્સ વિલાસી દેશ, વિલાસે ચડી ગયેલો, વિલાસી પ્રજા પતનશીલ હોય. એક ટાઈમે આખા ફ્રાન્સની જાહોજલાલી, ફ્રાન્સ એટલે યુરોપ અને યુરોપ એટલે ફ્રાન્સ, ખુદ ઇંગ્લેન્ડમાં અંગ્રેજી ભાષા નહીં પણ ફ્રેન્ચ ભાષા ચાલે, આખા યુરોપ પર એનું એટલું વર્ચસ્વ. પણ સિદ્ધિઓ પછી ભોગ અને વિલાસ આવે એટલે પતન થાય, એટલે અંગ્રેજોની સામે હાર્યા બધા, ભાગ્યા બધા સૈનિકો, વિલાસી સૈનિકો. યુદ્ધ શાસ્ત્રમાં શત્રુને હરાવવા માટેના અનેક પ્રયોગો બતાવ્યા છે, એમાંનો એક પ્રયોગ એ છે કે તમારે જેને સાથે શત્રુતા હોય, જેની સાથે યુદ્ધ કરવું હોય, યુદ્ધ કરતા પહેલા, વર્ષો પહેલા એના સૈનિકોની અંદર વિલાસ અને વ્યસન પ્રચલિત કરી દો, વ્યસન અને વિલાસ એ બે એના સૈનિકોમાં ચલાવી દો. તમારા ખર્ચે તમે એને વિલાસી બનાવો ને એને વ્યસની બનાવો, પછી એ મરદા લડવા આવવાના, પછી શું એ લડવાના હતા, વર્ષ બે વર્ષ સુધી એમને એ સ્થિતિમાં મૂકી દો. અને આ ફ્રાન્સના સૈનિકો બધા કાયરો બધા ભાગે ધાડે ધાડા. 17 વર્ષની ખેડૂતની દીકરી આ જોન, 17 વર્ષ, અભણ, કશી ગતાગમ નહીં, એ કંઈક જતી હશે. એને જોયું કે હો, આ ધાડે ધાડા બધા પાછા આવી રહ્યા છે, કેમ આવી રહ્યા છે? કોઈએ કહ્યું,
અંગ્રેજોની આગળ આપણું લશ્કર ટકી નથી શકતું. એક પછી એક ચોકીઓ છોડી છોડીને આપણા સૈનિકો ભાગી રહ્યા છે, અને કોણ જાણે ક્યાંથી એને અંદરથી શુરાતન ચડી આવ્યું. એક સૈનિકના ઘોડાની લગામ પકડી અને સૈનિકને મારે જોરથી તમાચો પેલાને નીચે પછાડ્યો. ઉતાર નીચે બાયલા ચૂડીઓ પહેર, શું કામ લશ્કરમાં ભરતી થયો હતો? એનો ડ્રેસ એને પહેર્યો, એની તલવાર લીધી, એના ઘોડા ઉપર ચડી અને ઘોડો દોડાવીને આગળ થઈ ગઈ. આગળ થઈને બધા સૈનિકોને ઉભા કર્યા, ઉભા રહો બાયલાઓ, ચૂડીઓ પહેરો, લે હું મારી ચૂડીઓ આપું, હું એકલી લડી, જાઓ તમે બધા ઘેર પાછા જાઓ. અને એ એકલી અંગ્રેજો સામે ફરી એટલે પેલા બધા એકબીજાનું મોઢું જોવા લાગ્યા અને બધાએ તરત જ ઘોડા પાછા વાળ્યા, ઘોડા પાછા વાળ્યા. અંગ્રેજોના સામે લડાઈઓ થઈ, એક પછી એક ચોકીઓ ફરી લેવા માંડ્યા. અંગ્રેજોને ખબર પડી કે આ શું થયું, આ બધા કાયરો પાછા કેવી રીતે આવ્યા. કોઈએ સમાચાર આપ્યા કે એક 17 વર્ષની છોકરીએ ગજબ કર્યો છે, એમણે બધાના મગજ ફેરવી નાખ્યા છે. અંગ્રેજ પ્રજા તો બહુ બહુ પોલિટિક્સ, એને ષડયંત્ર કરીને પેલી છોકરીને પ્રખ્યાત કરી, પકડી, ષડયંત્ર કરીને અંગ્રેજો એને ઇંગ્લેન્ડ લઈ ગયા. ત્યાં રીબાવી, બહુ રીબાવી, બહુ રીબાવી, એક જ વાત કહેતી રહી, મારો ફ્રાન્સ, મારો દેશ, મારી પ્રજા, બીજો એના મોઢામાંથી. એને જીવતી બારી, એ કહે હું બળી જઈશ પણ મારો દેશ ને મારી પ્રજા. આજે તો એનું પુતળું સોનાનું લાઈન મૂક્યું છે, સોનાનું પુતળું, જોન ઓફ આર્ક. એટલે દુનિયાની જેટલી ક્રાંતિઓ છે તમામ, એ તમામ ક્રાંતિઓમાં જોજો એના મૂળમાં કોઈ સ્ત્રી રહેલી હોય. સ્ત્રીને ભગવાને એટલી શક્તિ આપી છે, એ ધારે તો મરદા હોય એ મરદાને બેઠા કરે, જીવતા કરે. ઋષિ મુનિ સજીવન કરે કે ના કરે કઈ ખબર નહીં, પણ સ્ત્રી ધારે તો મરદાને જીવતો કરી શકે, અને એ ધારે તો જીવતાને મરદા બનાવી શકે. તમે જીવતા હો ને, આમ બળવાન હો તો તમને મરદુ બનાવી શકે, આમ કરીને આમ કઈક ફેરવે ને એટલે તરત જ ટપ દઈ મળતું તમે પછી જેમ કોઈ બે શક્તિ. એટલા માટે પેલા બંકિમચંદ્ર લખ્યું છે, તું ઉદ્ધાર કરનારી છે, વંદે માતરમ સુજલામ સુફલામ મલયજ શીત રિપુદલહારિણી માતરમ, રિપુદલહારિણી સસ્ય શ્યામલામ માતરમ. માતૃરૂપથી આપણે એટલા માટે વંદના કરીએ છીએ, જયારે માતૃરૂપથી જાગે ત્યારે એના હજારો બાળ એને ઉંદર જેમ બિલાડીને પકડે એમ ચૂથીને ફેંકી દે, એની નસ નસ જુદી કરી નાખે. દેવકીએ કહ્યું વસુદેવને, તમે ગમે એમ કરો, ગમે તો ગમે તેમ કરો, પણ મારા આ બાળકને મેં 7 બાળકો જોયા પણ આના જેવું એકે નહીં, આ તો કોઈ જુદું જ દેખાય છે. અને વસુદેવને હિંમત આવી, એનામાં કંઈક જોમ આવ્યું, કંઈક બળ આવ્યું. એને જોયું તો પેલા પહેરેવાળા છે એ બધા ઊંઘેલા છે, ગજવામાં ચાવી લટકી રહી છે અને ઊંઘી ગયા છે. વર્ષોથી જે ક્રિયા કરતા હોય પછી એમાં બહુ કાળજી ના રહે, એક બે દિવસ કાળજી રહે, હવે આ તો કેટલા 12-14 વર્ષ થઈ ગયા. ધીરે રહીને હાથ નાખ્યો, ચાવી ખેંચી લીધી, એ પેલો તાળું હતું એ ચાવીથી ખોલ્યું, દરવાજો ખોલી કાઢ્યો, પેલા ઊંઘી રહ્યા છે. પેલા બાળકને હાથમાં લીધો, હવે મરવાનું તો છે જ, જો આમે મરવાનું છે ત્યારે પછી લાવો ને બચવાનો પ્રયત્ન કરીને મરીએ. શરણાગત થઈને મરવું હાથ જોડીને, એના કરતા મરતા મરતા કંઈક કરીને મરવું સારું. પેલી તરફ તો આકાશ છે, એમાંથી 12 મેઘ પડી રહ્યા છે, 12 મેઘ, વીજળીઓ કડાકા લઈ રહી છે, કશું સૂજતું નથી, હાથને હાથ નથી દેખાતો, એટલો ગાઢ અંધકાર છે. જીવનમાં જ્યારે તમારે કોઈ મહત્વનું ધ્યેય તમારા માથા ઉપર આવે પછી વિઘ્નો એ વિઘ્ન નહીં રહે, વિઘ્નો એ વિઘ્ન ત્યાં સુધી છે જ્યાં સુધી તમારા જીવનમાં કોઈ મહત્વનું ધ્યેય સ્થિર નથી થયું ત્યાં સુધી. સિકંદર જો ઘરમાં બેસી રહે તો એને આટલો તડકો એને લૂ લગાડી દે, આટલા તડકામાં એને 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 ઇન્ફ્લુએન્ઝા થઈ જાય. પણ સિકંદર જ્યારે દુનિયા જીતવા માટે નીકળે પછી તડકો શું ને, વરસાદ શું ને, રેલ શું ને, ભૂખ શું ને, તરસ શું, પછી કોઈ વિઘ્ન ના થાય. એટલા મુશળધાર વરસાદમાં પણ પેલા બાળકને ટોપલામાં મૂકી, અને એક આશા છે કે નદીના પેલા કિનારે મારો એક મિત્ર રહે છે અને એ મિત્ર આ ટાઈમે મને મદદ કરશે, એના ત્યાં જઈને આ બાળકને મૂક્યા બસ પછી પાછો આવતો. પણ આ નદી કેવી રીતે પાર કરવી, આ વરસાદનો શું, શેષ નાગે એના ઉપર ફણ મૂકી, વરસાદને રોકવા માટે શેષ નાગે
હિન્દુ સંસ્કૃતિમાં નાગનું એક મહત્વ છે, હિન્દુ સંસ્કૃતિમાં જ નહીં જૈનોમાં મહત્વ છે. મહાવીર સ્વામીનું જે સ્વરૂપ છે ને એમાં નાગ પાછળ છે. જોજો, જોવું હોય તો જોજો, મહાવીર સ્વામીના પાછળ પણ નાગ છે અને એનો બહુ અર્થ સમજવા જેવો છે. એક દિવસ તો મેં એનો અર્થ કર્યો હતો, શેષનાગની વ્યાખ્યા કરી. જેમ તેમ કરીને વસુદેવ પેલા કિનારે આવે છે. રાતના 2:30 વાગે, 2 વાગે, 2:30 વાગે પેલા નંદ બાવાની સાંકળ પકડાવે છે. નંદ, હું આજ તારા ત્યાં આવ્યો છું. મિત્ર, જો ઘણા દિવસે મૈત્રી કરી પણ અત્યારે તું મારું કામ કરજે. આ મારો છોકરો છે. અમે અભાગ્યા મા બાપ, પોતાના છોકરાનું મોઢું જોવાને લાયક નથી. અમે દૂરથી જોઈશું પણ એ બચે એટલે ઘણું જ. આ છોકરો તું રાખી લે ને એને તું મોટો કરજે, અને કોઈ નવી જન્મેલી બાળકી હોય કે છોકરું હોય તો મને આપી દે. નંદે કહ્યું કે હમણાં આજે જ એક છોકરી જન્મ થયો છે, એ છોકરીને લઈ અને વસુદેવ જલ્દી પાછા નદી પાર કરીને સામે કિનારે આવી અને બાળકને મૂકી દીધું. પેલા પહેરાવાળા તો ઊંઘ્યા કરે, ગસગસાટ ઊંઘે છે. ફરી પાછું બધું મૂકી, તાળું લગાવી, ચાવી હતી એમને મૂકી દીધી. સવાર થયું, પેલી છોકરી રડારડ કરવા લાગી, ચીસા ચીસ કરવા લાગી. સિપાહીઓને ખબર પડી, પ્રસૂતિ થઈ ગઈ, બાળક થયું છે. કંસને ખબર આપી, બાળક થયું છે. કંસ કે આજ બાળકની મારે પ્રતીક્ષા હતી, આજ બાળકની રાહ જોઈને. પેલા સાત તો ના માર્યા હોત તો ચાલો, પણ આ બાળકની જ મારે જરૂર હતી. અને કંસ એના અંદર જેટલી ક્રૂરતા હતી એ તમામે તમામ ક્રૂરતા ભેગી કરી અને ધમ પછાડા કરતો આવ્યો. દરવાજા ઉઘાડ્યા, દેવકી ને વસુદેવ થરથર થરથર ધ્રજી રહ્યા. દેવકી કે દયા કરો ભાઈ, મોટા ભાઈ દયા કરો, લાવ એજ મારો કાળ, 8મું બાળક, એજ મારો કાળ, એની જ રાહ જોઈને હું બેઠો. અને પેલી બાળકીના પગ પકડીને જોરથી આકાશમાં ઉછાળી નીચે પછાડવા ગયો. હાથમાંથી છટકી ગઈ મહાશક્તિ અને જતા જતા કહેતી ગઈ, કંસ મને તો શું મારવાનો હતો, તને મારનારો તો વ્રજમાં ગોકુળમાં કિલકિલાટ કરી રહ્યો છે, તને મારનારો તો છટકી ગયો છે. કંસ ઝાંખો પડી ગયો, હે શું થયું? વસુદેવ અને દેવકી તો થરથર ધ્રુજી રહ્યા છે. બસ એક વાત પૂરી થઈ. આમાંથી તમે શું સમજવાના? કૃષ્ણના જીવનની પહેલી વાત તમને કહું છું, ચરિત્રની પહેલી વાત. એનો આધ્યાત્મિક અર્થ તો પછી કહીશ, એનો વ્યવહારિક, એનો લૌકિક અર્થ પહેલો કહું છું. કૃષ્ણ તમને એમ કહે છે, મારી મૂર્તિ આગળ, મારી છબી આગળ આવીને રાત દિવસ રડનારાઓ, કૃષ્ણ કૃષ્ણ ભેંસ જોવા નથી દેતી, કૃષ્ણ મોટલ નથી ચાલતી, ફલાણું નથી ચાલતું, રાત દિવસ મારી પાસે આવીને રડનારાઓ, તમે જુઓ તો ખરા, મારા તરફ તો જુઓ. હું તો જેલમાં જન્મ્યો હતો, ભયંકર જેલમાં, અને જેલમાં સિપાહીઓના ખડગ વચ્ચે મારો જન્મ થયો. અંધારી રાતે, કાળી રાતે, વરસતા વરસાદમાં મારે ભાગવું પડ્યું, પોતાના મા બાપ નો ખોળો છોડીને ભાગવું પડ્યું, અને અંધારિયામાં જન્મ્યો અને છતાં ઉજળો થયો, છતાં ભગવાન થયો. અજવાળિયામાં જન્મીને તો આખી દુનિયા જ ઉજળી થાય, પણ હું તો અંધારિયામાં જન્મ્યો હતો અને છતાંય ઉજળો થયો. અને અને મારા પાછળ કેટલા દૈત્યો મૂક્યા, કેટલા રાક્ષસો મૂક્યા, અને છતાં હું કૃષ્ણ કૃષ્ણ રહ્યો. મેં જેટલા દુઃખો સહન કર્યા, મેં જેટલા વિઘ્નો સહન કર્યા, એમાંના કોઈ વિઘ્ન તમારી પાસે છે? તમારા ઉપર કયા દુઃખો તૂટી પડ્યા છે અને છતાંય મારા ફોટા આગળ આવીને રડ્યા જ કરો છો? ભગવાન ભગવાન, મારો છોકરો ફેલ થઈ ગયો તો, તારો છોકરો ફેલ થયો તો હું પાસ કરવા જોઈએ ને? એ ના ભણે તો પછી કોણ, હું શું કરવાનો હતો? કૃષ્ણની પાસેથી આટલી વાત શીખજો, વ્યવહારિક વાત. ભગવાન એમને એમ નથી થવાતું હતું, જેને કારાગ્રહ સહન કર્યો, જેના મા બાપને આટલી પીડા સહન કરવી પડી, જેને આટલા દુઃખો સહન કર્યા, મા બાપનો ખોળો ના જોયો, મા બાપનું વાલ ના જોયું, અને છતાંય પથ્થર નીચે દબાયેલો દાણો, એ દાણાએ પણ જોર કરીને પોતાનો અંકુર બહાર કાઢ્યો અને બહાર કાઢી અને મોટું વૃક્ષ, વટવૃક્ષ થયું, જેના નીચે લાખો માણસોએ વિશ્રાંતિ કરી. એક દાણો તો એવો હોય, એને ખાતર મળ્યું હોય, ફળ મળ્યો હોય, પાણી મળ્યું હોય, કોઈ વિક્ષેપ ન હોય, એ કોઈ મોટું ઝાડ થાય એમાં કઈ મોટી વાત હતી? શેઠના ત્યાં જન્મીને કોઈ શેઠ થાય, વિદ્વાનના ત્યાં જન્મીને કોઈ વિદ્વાન થાય, રાજાના ત્યાં જન્મીને કોઈ રાજા થાય તો કઈ મોટી ધાડ મારી નાખી, એ તો થવાનો જ છે. પણ હું તો જેલમાં જન્મ્યો,
અને જેલમાં જન્મીને ભગવાન છે. કૃષ્ણ ચરિત્રની આ પહેલી વાત છે, બસ આટલી વાત આજ કરશું. કૃષ્ણ કનૈયાલાલ શ્રીપતે હર હર મહાદેવ. હર માતાઓ બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રના વિશે કંઈક ચર્ચા ચાલી રહી છે. ગઈકાલે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાકટ્યની પ્રથમ લીલા, પ્રથમ ચરિત્ર આપણે સાંભળ્યું. આજે આગળની કંઈક વાત ચલાવું એના પહેલા એક ખાસ વાત ધ્યાનમાં દેવાની છે. કૃષ્ણ વિશે એક મત નથી, રામ વિશે, બુદ્ધ વિશે, મહાવીર વિશે, બીજા વિશે કદાચ એક મત હશે. ઓછામાં ઓછો એટલી બાબતમાં એક મત છે કે આ બધા ભગવાન હોય કે ન હોય પણ મહાપુરુષ તો જરૂર હતા. કૃષ્ણ વિશે છેડાના મતો છે, એક આ છેડાનો, એક વચ્ચેનો અને એક પેલા બીજા છેડાનો, એવો જુદો જુદો મત છે. એક વર્ગ એને પરબ્રહ્મ પરમાત્મા કહે છે, એ તો સાક્ષાત નારાયણ છે, 16 કળા. રામ સુધીના અવતારો 12 કળાના છે, કોઈ 8 કળા, કોઈ 4 કળા, કોઈ 2 કળા, કોઈ 1 કળા, પણ કૃષ્ણ છે એ તો પૂર્ણ પુરુષોત્તમ. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, અન્ય અંશાવતારાહ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભાગવતકાર એમ લખે છે કે બીજા જે અન્ય છે એ તો અંશાવતાર છે, પણ કૃષ્ણ તો પૂર્ણાવતાર છે. એટલે એક પક્ષ તો એવો છે, એમ કહે છે કે તો પૂર્ણ પર્ણ પૂર્ણ બ્રહ્મ છે. એક બીજો પક્ષ એવો છે કે એમ કહે છે કે એ યોગેશ્વર હતા, મહાપુરુષ હતા, પરમેશ્વર નતા, ભગવાન નતા, પરબ્રહ્મ પરમાત્મા નતા, પણ એ યોગેશ્વર હતા, સમર્થ પુરુષ હતા, અને એમના સામર્થ્યના કારણે એમણે પાંડવોને વિજય અપાવ્યો, ઘણા કામો કર્યા અને દેશની અંદર બહુ સારી સ્થિતિ પેદા કરી. એટલે માણસ હતા, આપણા જેવા માણસ જેવા માણસ જ હતા, પણ જરા વધારે શક્તિશાળી હતા. જેમ ગાંધીજી હોય, શિવાજી હોય, રાણા પ્રતાપ હોય, એવા કોઈ સમર્થ પુરુષો થયા હોય, એવા સમર્થ પુરુષ હતા. આ બીજો પક્ષ. એક ત્રીજો પક્ષ એવો પણ છે કે એ તો ચરિત્રહીન હતા. એમનું આખું ચરિત્ર છે એ તો આદર્શ પુરુષને શોભે એવું જ નથી. એટલે એ મહાપુરુષ હતા એવી પણ વાત નહીં, પરમેશ્વર હતા એવી પણ વાત નહીં, પણ એ તો બહુ રમૂજી રંગીલા માણસ હતા, આવો પણ પક્ષ છે. અને આ ત્રણેય પક્ષોને આધાર છે. યાદ રાખજો, સમાજમાં કોઈ પણ પક્ષ હોય, હું તો એટલે સુધી કહું કે તમારા વિશે પણ લોકો કંઈક માનતા હોય તો કંઈક આધાર હોય, બિલકુલ નિરાધાર ના હોય. અને બિલકુલ નિરાધાર જે વાત હોય એ કદી લાંબો ટાઈમ ટકી શકે, કદી પણ લાંબો ટાઈમ ટકી શકે, પણ જ્યારે એને કંઈક આધાર હોય પછી આધાર ઉપર શું કરે લોકો, રંગોળી પૂરે. એ વાત જુદી છે કે 5% ને 50% બનાવી દે, 100% બનાવી દે, એ વાત જુદી છે. પણ 5% આધાર હોય, એટલે તમે જો સંત હો, આ સંતની એક ખાસિયત બતાવું છું, અને તમારા ઉપર કોઈ આક્ષેપ મૂકે, તમારા ઉપર કોઈ કલંક મૂકે, તો તમારી કસોટી થતી હોય છે, તો તમે માણસનો એક સ્વભાવ છે કે તરત જ એનો વિરોધ કરે, અને વિરોધ કરનારના ઉપર એ આક્ષેપ મૂકે. જે ગોળો મારા ઉપર જે બોલ ફેંકવામાં આવ્યો, એ બેલ બોલ ઉંચકીને એના ઉપર ફેંકું. આ સામાન્ય માણસની સ્થિતિ છે. સંતની એક ખાસિયત તમને બતાવું કે એનામાં 5% દોષ હોય ને કોઈ 100% દોષ મૂકે તો પણ એ સ્વીકાર કરે. વ્યક્તિગત બચાવ કરવાની કોઈ જરૂર નથી. બચાવ કરે, સમાજનો કરે, દેશનો કરે, બીજા વ્યક્તિનો કરે, એને વ્યક્તિગત બચાવ કરવાની કોઈ જરૂર નહીં. એ જાણે છે કે ખરેખર તો કંઈક ને કંઈક દોષ તો મારામાં છે જ.
કદી પણ કોઈ દિવસે એમ માને જ નહીં કે હું પૂર્ણ નિર્દોષ છું, એવું જે માને ને ઢોંગી જોવાય, કાં તો અહંકારી હોય, એ દંભી હોય, એ પોતે એમ સ્વીકાર કરે કે મારામાં કંઈક ને કંઈક દોષ તો છે. એટલે હું કાશીમાં રહેતો એક નાની ઉંમરના મહાત્મા, આજે તો હવે બહુ સારી જગ્યાએ પહોંચ્યા છે, ત્યારે ભણવા આવેલા, તમે બધા આગળ ભણીએ એ ઘણું પાછળ ભણે, નાની ઉંમર, પટેલનો દીકરો, ગુજરાતના એક પટેલનો છોકરો, પણ એની ગંભીરતા અને એની એની જે સજ્જનતા છે જોઈને આપણને એમ થાય કે આટલી નાની ઉંમરમાં આટલા બધા ગુણો ક્યાંથી આવ્યા હશે. હું કોઈ કોઈ વાર એને ચકાસવા માટે કહું, ભાઈ તારા માટે તો પેલો આમ કહેતો હતો, પેલો બીજો છે ને એ તો એમ કહેતો હતો તને તો આ ખોટ છે અને ભરતા નથી આવડતું, આવું કંઈક આડી અવળી ખોટી વાતો કરી. બાપજી એ સાચી વાત કહેતો હતો, એ ખરેખર સાચું કહેતો હતો. એટલું નહીં, એ જે કહેતો હતો એને તો ખરેખર હું જીવો છું એના કરતા ઘણું થોડું કહ્યું છે, મારી વાસ્તવિકતાનો એક નાનો અંશ એને કહ્યો છે. ખરેખર જો મારી વાસ્તવિકતાને જોવા જાય તો એને તો ઘણું કહેવું જોઈએ, પણ એ તો બહુ દયાળુ, બહુ ઉદાર કે મારી બહુ નાની વાત કરી. હવે એને આગળ શું કરવું, કોણ એને આગળ શું કરવું, આગળ વાત જ ના ચાલે. આપણે આઈશીએ કે આ બેને લડાવીએ, થોડુંક આને ઉશ્કેરીએ, થોડોક પેલાને ઉશ્કેરીએ અને બેને લડાવીએ, ત્યારે પેલો એને જ કહી દે કે તો બહુ સાચી વાત કહે છે, ખરેખર બાપજી હું એવો જ છું. આ સંતની વિશેષતા છે. ભરત જયારે આવ્યા અયોધ્યામાં એના મોસાળથી, અને મોસાળમાં તો એક મંથરા ને એક કઈ કઈએ ભેગા થઈને ઉથલ પાથલ કરી નાખેલું, આખું કઈનું કઈ કરી નાખેલું, આખું અયોધ્યા કઈ કઈને ગાળો દે, આખું અયોધ્યા આ કઈ કઈને શું સૂજ્યું, આખું આખું ઘર બરબાદ કરી નાખ્યું. ભરતે શું કહ્યું તું ખબર છે? ભરતે કહ્યું તું કે હું સઠ સબ અનરથ કર હેતુ, બધો દોષ મારો જ છે, કઈ કઈ નો નથી, મંથરા નો નથી, આ બધું પાપ થયું હોય તો એ પાપ નો કોઈ દોષી હોય તો હું જ છું. એટલે રામાયણમાં ભરત છે ને એ સંત છે, ભરત છે ને એ રાજપુત્ર નથી, ભલે રાજાનો દીકરો હોય પણ એનું આખું ચરિત્ર છે, ઠેઠ થી ઠેઠ સુધી જોજો, પરમ સંત જેવું છે. ભરત અહીં હોય ન રાજ મદ, વિધિ હરિ હર પદ પાય, કબ હુંક કાજી સીકરની, ક્ષીર સિંધુ બિનસાય. તુલસીદાસજી અપવાદ મૂક્યા છે. પહેલો અપવાદ મૂક્યો, પહેલી વાત કરી, કોઈ એવો માણસ છે પ્રભુતા જ્વર કાહુ ન બલ કાવા, ભર યુવાવસ્થા ચાલતી હોય અને એને એને કામ ના વ્યાપતો હોય, એને કોઈ કલંક લગાડે એવું કામ ના કરતો હોય, એવો કોઈ માણસ છે? એક એક પ્રશ્નો પૂછ્યા છે, એક એક, અને પછી જવાબ આપ્યા છે. હા, એક માણસ છે, ભરત અહીં હોય ન રાજ મદ, એક ભરત છે, બાકી તો કોઈ નથી. વિધિ હરિ હર પદ પાય, અત્યારે તો અયોધ્યાની ગાદી ભોગવે છે ચાખડીઓ મૂકીને, પણ કદાચ બ્રહ્માનું, વિષ્ણુનું અને મહેશનું પદ મળી જાય તોય ભરતને રાજમદ ના. ભરત અહીં હોય ન રાજમદુ, વિધિ હરિ હર પદ પાય, કબ હુંક કાજી સીકરની, ક્ષીર સિંધુ બિનસાય. પેલી જે કાજી છે એક નાની સરખી, એ આખા સમુદ્રને ચૂસી નાખે ખરી? એ આખા સમુદ્રને ખતમ કરી શકે ખરી? ના કરી શકે. એમ ભરતને રાજમદ ન હોય, બસ આ વાત છે. એટલે રામાયણની અંદર જે ભરતનું પાત્ર છે ને એ સંતનું પાત્ર છે. ભરતે કપડાં નથી પહેર્યા, ભરતે કોઈ દોડ દેખાવ ઉપરનું કશું નથી કર્યું, પણ છતાં અથથી ઈતિ સુધી એનું ચરિત્ર જુઓ, એક પરમ સંતના જેવું છે. એને જવાબ આપ્યો, કઈ કઈને દોષ શા માટે આપો છો? આ બધો દોષ હોય તો મારો જ છે. તમે તો મોસાળમાં હતા, તમે તો અહીં હાજરે નતા, કે નહીં હું એનો દીકરો થયો ને એને મારા ઉપર મોહ જાગ્યો, જો મારા ઉપર એને મોહ ના જાગ્યો હોત તો કઈ કઈ કદી આવું કામ કરોત નહીં. કેવો અર્થ ઘટાયો જો, કઈ કઈને એના દીકરા ઉપર મોહ જાગ્યો અને મોહના કારણે એને આખા ઘરમાં આગ લગાડી, જો હું હોત જ નહીં તો મારા ઉપર મોહ ના થાત અને મારા ઉપર મોહ ના થાત. કઈ કઈ જેવું કોઈ પાત્ર નથી, એટલી સારી સ્પાત્ર છે એનું, એનું ચરિત્ર તમે જોજો. પણ એની જિંદગીમાં એણે એક ભૂલ કરી, થાપ ખાધી અને થાપના મૂળમાં પુત્ર મોહ હતો.
જો પુત્રનો મોહ ના જાગ્યો હોત